ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ધોરાજી ધારાસભ્ય લલિત વસોયાની ધરપકડના મુદ્દે ધોરાજી NSUI લાલધૂમ. ધોરાજી NSUI એ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી આમરણાંત ઉપવાસની ધમકી આપી. તાત્કાલિક ધારાસભ્ય વસોયાની માંગ સ્વીકારવામાં ન આવે તો NSUI આમરણાંત ઉપવાસ શરૂ કરશે. ધોરાજીમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને દવા નહીં મળતા વસોયા આમરણાંત ઉપવાસ ઉપર બેસવાના હતા. ધારાસભ્ય ઉપવાસ ઉપર બેસે તે પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્ય વસોયાની ધરપકડ થતાં ધોરાજી NSUIને આમરણાંત ઉપવાસની ચીમકી આપી. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17 ઉપલેટા. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.